નમસ્કાર, એડ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને તમારી સાથે હું છું ધ્રુવી. સમાચારની શરૂઆતમાં વાત કરીએ તો હાલમાં વિકાસશીલ દેશમાં વિકાસશીલ ખેડૂત અવનવી રીતે આધુનિક ખેતી તરફ વળ્યો છે, ત્યારે ખેતીમાં પણ ચાઇનાની મશીનરીનો ખેડૂત દ્વારા ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં હળવદ તાલુકાના સંભાણા ગામના પ્રગતિશીલ ખેડૂત દ્વારા ખેતરમાંથી મગફળી ઉપાડવા માટે ચાઇનાથી મગફળી મશીન મગફળી ઉપાડી શકાય તેવું અત્યંત આધુનિક મશીન ચાઇનાથી મંગાવાયું છે, જે સમગ્ર ભારતની અંદર પ્રથમ મશીન હોવાનું પ્રગતિશીલ ખેડૂતનું જણાવ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી ખેતીની અંદર અત્યાધુનિક પરિવર્તન આવ્યું છે અને દિન પ્રતિદિન વૈજ્ઞાનિક ઢબે તેમજ આધુનિક સાધન સામગ્રીનો ઉપયોગ કરી આધુનિક ખેતી તરફ પ્રગતિશીલ ખેડૂતો વળ્યા છે, જેના કારણે ઓછી મહેનતે વધુ વળતર મેળવી શકાય છે. ત્યારે વ્યવસ્થા ધીમે ધીમે હવે ખેતીમાં ગોઠવાઈ રહી છે. જોકે અત્યાર સુધી મગફળી, ચણા, વટાણા સહિતના પાકને ખેતરમાંથી ઉપાડવા માટે થઈને વધુ પ્રમાણમાં મજૂરોની જરૂર પડતી હતી, ત્યારે પૈસા અને સમય બેનો વ્યર્થ થતો હતો. તેમાંથી બચવા હળવદ તાલુકાના સંભારણા ગામના પ્રગતિશીલ ખેડૂતે એવા નિતેશ પટેલ, જીતેન્દ્ર પટેલ અને કમલેશ પટેલ દ્વારા અત્યાધુનિક ચાઇનાથી મગફળી મશીન રૂપિયા 28 લાખના ખર્ચે ખેતરમાંથી મગફળી ઉપાડવા માટે મશીન મંગાવ્યું હતું, જે ભારતમાં મગફળી ઉપાડવા માટે ચાઇનાથી આવેલ છે અને પ્રથમ મશીન હોવાનું જણાવ્યું હતું. અંદાજિત 1 કલાકમાં 3 વીઘા મગફળી ઉપાડી શકે તેવી કામગીરી આ મશીન કરે છે. આ મશીનથી મગફળી ઉપરાંત ચણા, વટાણા સહિતના પાકને ઝડપથી ઉપાડી શકાય છે અને આગામી દિવસોમાં ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે તેમ પણ જણાવ્યું હતું. ચાઇનાનું આ મશીન અત્યાધુનિક ખેતી માટે આશીર્વાદ સમાન છે. અંદાજે અમને એવું લાગે છે કે અત્યારે પહેલું હોય એવું લાગે છે. બીજા નંબરમાં આમાં અમે 3 ખેડૂત ભાગીદાર વતી લાવેલ છીએ. પંકજભાઈ કરીને છે, એક મિતેશભાઈ કરીને છે, મારું નામ જીતેન્દ્રભાઈ છે. ને આ જનરલ આપણે આ ટેકનોલોજી પ્રમાણે થોડુંક સારું એવું લાગે છે. ને આપણા આઈના જે ઓપનરને જે કામ કરતું હોય એથી 2-3 ગણું કામ આપશે અમને. ને બીજાનું કોઈ મજૂર કે આગતે કોઈ વસ્તુની બહુ એવી જરૂર પડે એવું નથી, એટલે મજૂરી વચ્ચે મજૂરનું ઓલું પણ અત્યારે સિઝનોમાં મળતા નથી, એટલે એ વખતે આપણને એ બધો ફાયદો મળે, આપણા ટાઈમે આપણે આપણું કામ લઈ શકીએ. એ હેતુથી અમે આ મશીન અત્યારે ઇમ્પોર્ટ કરેલ છે. કલાકે અંદાજે અત્યારે એવું લાગે કે 3 થી 3.5 વીઘા જેવું કામ આપશે. અત્યારે અમને એવું લાગે કે આ પ્રથમ હશે એમ, કોઈ હજી બીજા ન્યૂઝ ક્યાંય મળેલ નથી કે અમે ક્યાંય જોયેલ નથી. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, મોરબી. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ખાતે દેસાઈ ફળિયા નજીક 3 ઠગો સોનું ચમકાવવાના બહાને એક મહિલા પાસે સોનાની ચેન તેમજ અન્ય દાગીના મળી 2 તોલા સોનું લઈ ફરાર થઈ જતા ચકચાર મચી હતી. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ખાતે 3 અજાણ્યા યુવાનો સોમવારના રોજ કાળા રંગની વગર નંબરની પલ્સર મોટરસાઇકલ લઈને આવ્યા હતા, જ્યાં દેસાઈ ફળિયામાં મંદિર નજીક આ યુવાનો ઘરે ઘરે જઈને સોનું ચમકાવી આપવા માટે લોકોને જણાવતા હતા અને પ્રથમ આ ટોળકી ગામના સરપંચના ઘરના ઓટલા ઉપર બેઠી હતી અને સરપંચની છોકરી પાસે ગયા તો તેઓ ધમકાવીને ત્યાંથી રવાના કર્યા. જોકે મોટા ભાગના ગ્રામજનોએ આ ટોળકીને મજક પણ આપી હતી, પરંતુ ચંદ્રસિંહ પ્રવીણસિંહ પરમારને ત્યાં 8 ઠગ ટોળકીના સભ્યો પહોંચ્યા, જ્યાં જઈને તેમણે સોનાના દાગીના પોલિશ કરવાનું કહ્યું છે તેમ જણાવ્યું, જેથી ચંદ્રસિંહની પત્ની ભાનુબેને સોનાની ચેન સહિત અંદાજે 2 તોલા સોનાના દાગીના આ ટોળકીને ચમકાવવા માટે આપ્યા હતા. લગભગ 12 વાગ્યાના અરસામાં આપણે તો મોટરસાઇકલ પર 3 જણ આવીને અમારા ગામમાં, પહેલાં તો અમરતા મારા ઘરે આવ્યા, ત્યાં આવીને કંઈ તમારે સોનું ચમકાવવું હોય તો આ ડબ્બીમાં જે મટીરિયલ છે તેનાથી સોનું તમે અમે ચમકાવી આપીએ. તો મારી છોકરી પ્રિયંકા નાયકે કહ્યું કે સોનું અમારે નથી ચમકાવવાનું, તમે આગળ જાઓ બીજી જગ્યાએ. તો એ લોકોએ 2-3 વારની રિક્વેસ્ટ છતાં પણ નહીં માન્યું અને પછી એને જોરમાં કહેવાથી એ બાજુમાં અમારા બાજુમાંનું ઘર છે ત્યાં પણ જઈને આ જ વાત કરી કે તમારે સોનું ચમકાવવાનું હોય તો અમે ચમકાવી આપીએ. ત્યાર પછી એ લોકોએ આ જ જવાબ આપ્યો તો એ લોકો એક બહેનને ત્યાં જઈને આ જ વાત કરી કે અમારે તમારું સોનું ચમકાવી આપીએ. તો તે બહેને સોનું આપ્યું
તો તેમાં લગભગ 2 તોલાની આસપાસ સોનું એ લોકો લઈને ફરાર થઈ ગયા. ને એવી રીતના અમારા રજપૂત ફળિયું જે છે તેમાં બી આખા ફળિયામાં બધાને આવી રીતના પૂછી પૂછીને પછી કોઈ એને દાદ નહીં આપ્યું ત્યારે પછી મોટરસાયકલ પર બેસીને એ લોકો ફરાર થઈ ગયા. હવે આ તો બહુ વખત છે આ વસ્તુ તો ચાલતું આવ્યું છે ને લગભગ બધાને ખબર જ છે કે આ સોનું ચમકાવવાની વાત કરીને આ લોકો સોનું લઈને ફરાર થઈ જાય છે. હવે લોકોએ આવા માણસોની એમાં સહેમાની આવીને સોનું ચમકાવવાવાળી વાત છે તે એકદમ વાહિયાત છે ને એ આમાં નહીં પડે તો જ આગળ આવા કંઈ બનાવ બનતા હોય છે નહીં બને નહીં તો કાયમ માટે આવું ચાલુ જ રહેશે. દાગીના લીધા પછી આ ટોળકીએ ભાનુબેનને કુકરમાં પાણી ગરમ કરી લાવવા માટે જણાવ્યું અને ભાનુએ ઘરમાં પાણી ગરમ કરવા ગયા તે સમયે આ 3 યુવાનો દાગીના લઈ ફરાર થયા હતા. ઘટનાની જાણ થતાં જ ગામના રહીશોએ આ ટોળકીના સભ્યોને શોધવા પ્રયત્ન કર્યો હતો પરંતુ કોઈ ભાળ મળી ન હતી ને બનાવ અંગે પલસાણા પોલીસને જાણ કરતા પલસાણા પોલીસે ગામના સીસીટીવી ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. ધર્મેશ કંસારા અને ગુજરાત ન્યૂઝ બારડોલી. નાના અને કુમળા બાળકો પાસે કાળી મજૂરી કરાવનાર વાકલ કૃપા કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટર સામે પગલા ભરવા માટે ધાનેરા જાગૃત નાગરિકે સ્થાનિક તંત્રને લેખિતમાં રજૂઆત કરી હતી. ધાનેરા નગરપાલિકા દ્વારા વિશ્રામ ગૃહની બાજુમાં ફૂટપાથ બનાવવા માટે બ્લોક પાથરવાની કામગીરી વાકલ કૃપા કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટરને આપવામાં આવી હતી પરંતુ આ કોન્ટ્રાક્ટર દ્વારા નાના અને કુમળા બાળકો પાસે કાળી મજૂરી કરાવતા ફોટો અને વિડીયો વાયરલ થયો હતો જેને લઈને સમગ્ર ધાનેરાના લોકોએ ફિટકાર વરસાવ્યો હતો. સાથે સાથે ધાનેરાના એક જાગૃત નાગરિકે ધાનેરાના પ્રાંત અધિકારી તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરની લેખિતમાં રજૂઆત કરી હતી. બાળકો પાસે કાળી મજૂરી કરાવનાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરાઈ છે. એક તરફ સરકાર દ્વારા બાળ મજૂરી નાબૂદ કરવા માટે વિવિધ કાર્યક્રમો કરાય છે તો બીજી તરફ સરકારી કામોમાં જ બાળકોનું શોષણ થતું હોય તેવો ઘાટ ઘડાયો છે. સરકારી કામ જ બાળકો પાસે કરાવતા ધાનેરાના લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે રજૂઆત બાદ સ્થાનિક તંત્ર ક્યારે આ કોન્ટ્રાક્ટર સામે પગલા ભરે છે. સુરેશ કલ્ચર અને ગુજરાત ન્યૂઝ ધાનેરા. બારડોલી નગરમાં સંસરીડી સ્કૂલ પાસે વર્ધમાન કો હાઉસિંગની આકારણી રદ કરવા મામલે ફરિયાદ કરાઈ છે. હાઉસિંગના નામે રહેણાંક ફ્લેટની આકારણી કાર કરાવી બાંધકામની પણ યોગ્ય પરવાનગી લેવાઈ નથી જેથી બાંધકામ દૂર કરવા માટે વધુ એક ફરિયાદ કરાઈ હતી. ગેરકાયદેસર બાંધકામો બાબતે બારડોલી નગરપાલિકા સતત વિવાદમાં રહેતું આવ્યું છે ત્યારે વધુ એક વિવાદ બહાર આવવા પામ્યો છે. બારડોલી નગરમાં સનસિટી સ્કૂલ નજીક સિટી ઉપર પિંક નિરાગ શાહ નામે વર્ધમાન કો હાઉસિંગ સોસાયટીના નામે કુલ 32 જેટલા ફ્લેટનું ગેરકાયદેસર બાંધકામ કરી દેવાયું છે જેમાં પાલિકાની મંજૂરી પણ લેવાઈ નથી અને ખોટી માહિતીઓ તેમજ સ્ટેમ્પ ડ્યુટીમાં રકમ ઓછી ભરી વિગતો છુપાવવામાં આવ્યાનો આક્ષેપ કરાયો છે. આંગી કબજા વિનાનો સાતા ખાટ 18/1/2018 રોજ નોંધાયો હતો ને પાલિકાએ 17/9/2019 રોજ બાંધકામ અંગે પાલિકાએ રજા ચિઠ્ઠી આપી હતી. શાસકો બાંધકામ એન્જિનિયર અને ચીફ ઓફિસરે આ અંગે તકેદારી માટે તમામ બાબતો ઉપર ધ્યાનમાં લઈ બાંધકામ પરવાનગી આપવાની હોય છે ત્યારે 17/9/2019 રજા ચિઠ્ઠી અપાઈ અને 9/11/2019 રોજ કોમ્પ્લિકેશન સર્ટી પણ આપી દેવામાં આવ્યું હતું. મારા ઘરની નજીક વર્ધમાન કો ઓપરેટિવ સોસાયટી બની રહી છે જેનું કામકાજ 2018 થી ચાલુ રહ્યું છે અને રહેવાસીઓ દ્વારા તેથો મારા દ્વારા ઘણી અરજીઓ કરી પણ એમને હજુ સુધી કોઈ આન્સર અને બાંધકામ બંધ કરવા માટેનું કોઈ અમને નોટિસ ફટકારી નથી. કારણ કે અમારે અહીંયા રસ્તાનો પ્રોબ્લેમ છે. એ લોકોએ નકશા ઉપર 6 મીટર એટલે 1.5 ફૂટથી પણ વધારે રસ્તો બતાવ્યો છે. જો કે અમારી બાબુ રૂપચંદની ગલી તરીકે ઓળખાય છે. અહીંયા માત્ર 8 થી 9 ફૂટનો જ રસ્તો છે જ્યાં સામસામે કાર પણ જઈ નથી શકતી. એવો રસ્તો બતાવીને પ્લાન આ લોકોએ પ્લાન પાસ કરાવ્યો છે. જી આકારણી વિશે શું કહેશો? જમીન કે બિલ્ડિંગ? ચીફ ઓફિસરને મેં આગળ આકારણી માટે એક અરજી આપી હતી. એમના અનુસંધાનમાં મીડિયા થ્રુ એમનું જે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું એમણે કીધું કે અમે એન્જિનિયર અને નકશા મુજબ અને કાર્પેટ એરિયા મુજબ અમે આકારણી કરેલ છે
હા, જે તે ટાઈમે જ્યારે ખુલ્લી જમીનનો દસ્તાવેજ કરેલ એટલે ખુલ્લી જમીનનો એ લોકોએ આકારણી કરેલ છે, જો કે અહીંયા બાંધકામ ઓલરેડી બંધાઈ ગયેલ હતું. બાંધકામની જગ્યાએ બંને બાજુ ખાનગી મિલકતો આવેલી છે, ભવિષ્યમાં રસ્તો પહોળો પણ થઈ શકે તેમ નથી. તેમજ હાઈ રાઈઝ બિલ્ડિંગમાં પાલિકા અને અધિકારીઓ દ્વારા ફાયર અંગે પણ કોઈ તકેદારી લેવાઈ નથી. જો કે સમગ્ર બાબતે પાલિકાનું બાંધકામ વિભાગ સત્તાધીશો ચીફ ઓફિસર તમામ આ બાબતથી વાકેફ છે, છતાં આર્થિક લાભ મેળવવા લાખો જિંદગી સામે રમત રમી રહ્યા હોય તેવો આક્ષેપ કરાયો છે. તો બીજી બાજુ નગર રચના અને શહેરી વિકાસ ધારા મુજબ સજાને દંડને પાત્ર ગણાય છે. જરૂરી સ્તર તપાસ અને પરવાનગી માટે જવાબદાર અધિકારીઓએ ચૂક રાખી અને ગેરકાયદેસર બાંધકામને પરવાનગી અપાઈ છે. આકારણી કરેલ છે, જે તે ટાઈમે જયારે ખુલ્લી જમીનનો દસ્તાવેજ કરેલ એટલે ખુલ્લી જમીનનો એ લોકોએ આકારણી કરેલ છે, જો કે અહીંયા બાંધકામ ઓલરેડી બંધાઈ ગયેલું હતું. એને એમણે એવું કીધું કે એન્જિનિયરના જે તે પુરાવાના આધારે અમે આકારણી કરી છે, તો એન્જિનિયરે 32 દિવસમાં કમ્પ્લીટેશન સર્ટિફિકેટ આપી દીધું છે કે 5 માળની બિલ્ડિંગ બંધાઈ ગઈ છે. હવે એ વિચારો શું 5 માળનું બિલ્ડિંગ 32 દિવસમાં શક્ય બને ખરું? અગાઉ મેં કીધું એ રીતે આ લોકોએ બાબુ રૂપચંદની ગલી જ્યાં સામસામે કાર પણ નથી જઈ શકતી એવો માત્ર 8 થી 7 ફૂટ એને બોટલ લેક રસ્તો કહેવાય, એ રસ્તો નકશામાં 6 મીટર બતાવ્યો છે એટલે 8.5 ફૂટથી ઉપર, તો એવી જગ્યાએ એક ફાયર બ્રિગેડ પણ આવી શકે એમ નથી. કારણ કે જ્યારે બી શોર્ટ સર્કિટ કે કોઈ આગજની ઘટના બને તો બાજુમાં સ્કૂલ છે, આજુબાજુ રહેણાંક વિસ્તાર છે, તો ત્યાં એક ફાયર બ્રિગેડ પણ આવી ના શકે એવી જગ્યા પર આ લોકોએ પ્લાન પાસ કરીને રજા ચિઠ્ઠી આપેલ છે. બાંધકામ કરનાર ગૌતમ છાજેડ સાથે શાસકોએ મળી આર્થિક વ્યવહાર કરાયાની પણ ચર્ચા ચાલી રહી છે. કારણ નગર નિયોજન અને ટાઉન પ્લાનિંગ નિયમ મુજબ રજા ચિઠ્ઠીની શરતો ભંગ થતાં બાંધકામ પરવાનગી રદ કરાઈ છે. પાલિકા પણ પુરાવા સાથે કરાયેલા ફરિયાદ બાદ કોઈ કાર્યવાહી કરી શકી નથી કે અરજદાર મહિલા આગેવાનની ફરિયાદ બાબતે કોઈ હકારાત્મક જવાબ કે ઉકેલ પણ લેવાયો નથી. ડીટીપીએ 2 મુજબ ફાઇનલ પ્લોટ 188 વાળે મિલકતમાં બાંધકામ પરવાનગી અપાય છે, જેથી ઇજનેર જમીન માલિક પાલિકાના જવાબ અધિકારીઓ સામે પણ પગલાં લેવા માંગ કરાઈ છે. ત્યારે હવે સમગ્ર બાબતે બારડોલી પાલિકાના વિવાદિત ચીફ ઓફિસર અને શાસકો આ બાબતે સાચા અર્થમાં કોઈ ઉકેલ લાવશે કે પછી નગરમાં વધુ એક ગેરકાયદેસર બાંધકામનો ઉમેરો કરાશે તે તો હવે જોવાનું જ રહ્યું. ધર્મેશ કંસારા, NS ગુજરાત ન્યૂઝ, બારડોલી. તો આ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.